हेलो एवरीवन, धोरण 7 विषय गणित, चैप्टर नंबर 12 बीज गणित पदावली, स्वाध्याय 12.2। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे स्वाध्याय 12.1 ना दाखला समझी गया के एकपदी कोने कहे छे, सहगुणक कोने कहे छे, द्विपदी कोने कहे छे, त्रिपदी कोने कहे छे, सजातीय पद कोने कहे छे अने विजातीय पद कोने कहे छे ए आपणे भणी गया छे। हवे स्वाध्याय 12.2 मां तमने जे सजातीय पद कोने कहे छे ए समझाव्युं तो तेने आधारित तमने दाखला आपेला छे सरवाळा अने बादबाकीना। तो तमारे याद राखवानुं छे के क्वेश्चन नंबर 1 छे, सजातीय पद साथे गोठवी सादुरूप आपो। सादुरूप आपवानुं कीधुं छे, तो जे पण दाखला छे बराबर, आ जे सादुरूप आपवाना दाखला छे एमां तमारे सौथी पहला जे समान पदो छे एनी साथे लावा पड़से, एटले के पास पासे लावा पड़से अने पछी ज सरवाळा अने बादबाकीनी क्रिया करवानी छे। सजातीय पद एटले कोईपण क्रियामां बराबर कोईपण चल छे, चल समान होय अने चलनो घातांक समान होय ते पहला पास पासे लावाना छे अने पछी ज सरवाळा अने बादबाकीनी क्रिया करवानी छे। ओके, तो पहलो दाखलो छे आपणे 21b-32+7b-20b। આવું જ્યારે દાખલો આવેલો હોય ત્યારે તમારે સૌથી પહેલાં એ યાદ રાખવાનું કે આમાં સજાતીય પદ એટલે કે સરખા પદ કયા છે। તો જુઓ, સૌથી પહેલાં 21b-ના 21b લખી જ કાઢીશું, 21b તો આવશે જ, પછી એનું સજાતીય પદ એટલે કે ચલ સરખો હોય અને એનો ચલનો ઘાતાંક સમાન હોય। તો ચલ તો બી અને ઘાતાંક 1 છે, તો એવું અહીંયા છે નથી, અહીંયા છે તો હા છે। જુઓ, 7b એટલે શું લખીશું, +7b। ઓકે, અને છેલ્લે શું આવશે, -20b આપેલા છે, પણ -20b જુઓ માઇનસમાં છે, 21b-ના 21b 7b અને શું કીધું છે, -20b આપેલા છે અને હવે શું આપેલું છે, 32 આપેલા છે। શું આપેલું છે, 32 આપેલા છે। તો 32 આગળ કઈ નિશાની છે, તો માઇનસની નિશાની છે, તો અહીંયા -32। હવે શું કરીશું, તો સૌથી પહેલાં બધામાં બી કોમન છે એટલે કે સરખા છે બરાબર, તો સંખ્યા એકલી લેવાની, 21-ના 21 વત્તાની નિશાની છે તો +7 આપેલા છે માટે 7, ઓછા છે માટે ઓછા, 20 છે તો 20, અને બધામાં બી બી અને બી છે માટે અહીંયા +b। ઓકે, આ રીતે તમારે કોઈપણ ચલ છે એને કોમન હોય એટલે બહાર કાઢી દેવાનું, -32-ના -32 તો આવશે જ। હવે તો સરવાળાને બાદબાકી જે તમને આવડે છે, તો 21 + 7 = 28 થશે, 28માંથી 20 જાય તો કેટલા થશે, 8, અને બીના બી -32-32, આ તમારો આન્સર। ખ્યાલ આવી ગયો, સજાતીય પદ જોડે લાવી અને આવી રીતે તમારે દાખલો ગણવાનો છે। સેકન્ડ નંબરનું જોઈશું, તો જુઓ અહીંયા વર્ગવાળું છે બરાબર, વર્ગ છે, ઘન છે અને એક, મીન્સ કે અહીંયા 2 છે, ઉપર ઘાતાંક અહીંયા 2 છે, અહીંયા કંઈ જ ના હોય એટલે 1 હશે અને અહીંયા 3 છે। તો જે મોટી ઘાતાંક છે એને પહેલાં લાવી દેવાની, એટલું યાદ રાખવાનું બરાબર, જે મોટી ઘાતાંક એટલે કે અહીંયા ઉપર મોટી ઘાતાંક હોય એ શું કરી દઈશું, આગળ લાવી દઈશું। તો આમાં સૌથી મોટી ઘાતાંક કઈ છે, 7z³, ઉપર 3 હોય એટલે ઘન કહેવાશે, એટલે 7z³। હવે જુઓ અહીંયા પ્લસની નિશાની છે માટે અહીંયા કશું નથી મૂકતી, જો માઇનસની નિશાની હોય તો અહીંયા આપણે માઇનસ મૂકવું કમ્પલસરી છે। ચલો, ઘન પછી શું આવશે, તો અહીંયા 3 છે, આપણે હવે કયું લઈ જઈશું, 2 આવશે, 3 પછી શું આવશે, 2 આવશે બરાબર, ઉતરતા ક્રમમાં જવાનું। તો 2માં
અહીંયા કયું છે માઇનસ ઝેડનો વર્ગ, શું છે માઇનસ ઝેડનો વર્ગ, હવે વર્ગવાળા જોડે લઈશું, તેર ઝેડનો વર્ગ વત્તા સાત સાત ઝેડનો ઘન છે, હવે વર્ગવાળું પતી ગયું તો ફિનિશ. હવે જુઓ વર્ગવાળું પતી ગયું, ઘનવાળું પતી ગયું, હવે એક વર્ગ એકવાળું લઈશું તો માઇનસ ફાઇવ ઝેડ ઝેડ ઓછા પંદર ઝેડ. ઓકે, હવે મેં શું કીધું છે કે કોઈ પણ સંખ્યા છે એ લખી કાઢવાની. ઓકે, તો સેવન ઝેડનો ઘન છે, બીજું કઈ સેવન ઝેડ ઘનવાળી સંખ્યા છે તો નથી, માટે સાતના સાત ઝેડનો ઘનના ઘન મૂકી દઈશું. હવે શું કરીશું, વચ્ચે પ્લસની નિશાની કરીશું. હવે અહીંયા વર્ગવાળા ત્રણ બે છે, આ બે વર્ગવાળા છે, તો અહીંયા કંઈ જ ના હોય એટલે શું હશે વન હશે. તો કેવા વન હશે, તો માઇનસ વન વત્તા તેર ઝેડનો વર્ગનો વર્ગ, બરાબર. બે બાજુ છે એટલે કોમન કાઢી નાખીશું, ફરીથી પ્લસ મૂકીશું. અહીંયા ઝેડ કોમન છે તો હવે શું રહ્યું, પાંચ ઓછા પંદર, અહીંયા ઝેડ મૂકીશું. ઓકે, ઇક્વલ ટુ ના ઇક્વલ ટુ. હવે સાત ઝેડનો ઘન તો આવશે જ, વત્તાના વત્તા મૂકીશું, ઓછા એકમાંથી વત્તા તેર જાય તો વત્તા ઓછા શું થશે, ઓછા વત્તા ઓછા. નિશાની કઈ, મોટી સંખ્યાની, યાદ રાખજો, તમારે પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે. તો એકમાંથી તેર જશે તો કેટલા રહેશે, બાર ઝેડના ઝેડ વર્ગનો વર્ગ. ખ્યાલ આવી ગયો. હવે શું કરીશું, તો વત્તાના વત્તા મૂકીશું, પાંચમાંથી પંદર જાય તો કેટલા રહે, તો કેટલા રહેશે. હવે અહીંયા જુઓ પાંચ કેવા છે, તો માઇનસમાં છે, તો માઇનસ માઇનસ પ્લસ, અને નિશાની કેવી, મોટી સંખ્યાની, બરાબર. આગળ આપણે ભણી ગયા છે, તો પાંચ વત્તા પંદર કેટલા થશે, વીસ, પણ કેવા વીસ, તો ઓછા વીસ ઝેડ. હવે આ સોલ્વ કરી દેવાનું, સાત ઝેડનો ઘન વત્તા બાર ઝેડનો વર્ગ, અહીંયા વત્તા ઓછા શું થઈ જશે, ઓછા થઈ જશે, માઇનસ ટ્વેન્ટી ઝેડ. ખ્યાલ આવી ગયો, આ તમારો આન્સર છે. આ રીતે તમારે સજાતીય પદ જોડ લાવી અને દાખલા ગણવાના છે. હવે આપણે દાખલા નંબર ત્રણ જોઈશું. તો દાખલા નંબર ત્રણમાં છે પી માઇનસ કૌંસમાં પી માઇનસ ક્યૂ માઇનસ ક્યૂ માઇનસ ક્યૂ કૌંસમાં ક્યૂ માઇનસ પી. જ્યારે પણ આવો દાખલો આપેલો હોય, બ્રેકેટ આપેલું હોય, તો કૌંસને છૂટા પાડી દેવાના. સૌથી પહેલાં શું કરી દેવાના, આપણે કૌંસને છૂટા પાડીશું. તો કેવી રીતે, તો તમે જોઈ શકો છો, પીના પી લખીશું, માઇનસના માઇનસ, પીના પી, માઇનસના માઇનસ, ક્યુના ક્યૂ, માઇનસના માઇનસ, ક્યૂ માઇનસ, કૌંસ છૂટો પાડીશું એટલે ક્યૂ માઇનસ પી. હવે શું કરીશું, તો સજાતીય પદને જોડાઈ લાવીશું. શું કરીશું, સજાતીય પદને આપણે જોડે લાવીશું. તો કયા કયા સજાતીય પદ છે, તો પીવાળા સજાતીય પદ લાવીશું જોડે, અને પછી ક્યુવાળા સજાતીય પદને જોડે લાવીશું. ઓકે, હવે કેવી રીતે, તો જુઓ બ્રેકેટની અંદર અહીંયા બ્રેકેટ છે, ઓકે, એની બહાર અહીંયા ક્યુ છે, ક્યુ માઇનસ પી છે, તો એ શું થઈ જશે, પ્લસ થઈ જશે. તમને ખ્યાલ હોય તો કે કોઈપણ કૌંસની બહાર માઇનસની નિશાની હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય, એવી રીતે અહીંયા પી છે અને અહીંયા પી માઇનસ ક્યુ છે, તો આપણે ત્યાં કૌંસની અંદર કૌંસની બહાર માઇનસની ચિહ્ન છે તો અંદર શું થઈ જશે, માઇનસ છે તો એનું પ્લસ થઈ જશે, એટલે અહીંયા પણ શું થઈ જશે, પી માઇનસ ક્યુ. ખ્યાલ આવી ગયો, પીના પી માઇનસ માઇનસ પીના પી. અહીંયા કેમ આપણે અહીંયા પ્લસ કર્યું, કેમ કે બ્રેકેટની બહાર માઇનસની નિશાની હોય તો પ્લસનું ચિહ્ન થઈ જાય, એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે જુઓ પીના પી મૂકીશું, માઇનસના માઇનસ પીના પી, અહીંયા જે પી છે એ કેવા છે, પ્લસ
हवे क्यू लाइसो तो प्लस क्यू माइनस क्यू माइनस क्यू, ख्याल आ गयो। हवे शू करीशू तो अहीं कई ज ना हो वन हे तो वन माइनस पी प्लस सॉरी वन माइनस वन प्लस वन, ख्याल आ गयो। अहीं वच्चे शू आवशे, अहीं पी तो आवशेज, हवे वच्चे शू आवशे प्लस नी निशानी क्यू, पण क्यू में पण कई ज नथी माटे वन मूकीशू तो अहीं वन माइनस वन माइनस वन अने क्यूना क्यू। हवे जो एक ओछा एक, हवे जो प्लस छे तो बे माथी एक जाए तो केटला रहेशे, एक ज रहेशे माटे वन पी शू थशे वन पी प्लस अहीं ओछा ओछा वत्ता ए पण केटला थशे वन क्यू शू थशे वन क्यू माटे पी प्लस क्यू आवुं थशे, ख्याल आव्यो। केवी रीते तो अहीं जो पी अहीं शू छे ओछा ओछा छे एटले अहीं शू कशानी निशानी आई जशे माइनसनी, माटे वन पी माइनस वन क्यू ए रीते आपणो दाखलो थशे, ख्याल आवी गयो। हवे आगळ जोईशू केम, कारण के अहीं प्लस छे ओछा ओछा वत्ता ओछा ओछा थई जशे एटले आपणो आंसर शू आव्यो पी माइनस क्यू। आगळ 3a माइनस 2b माइनस ए बी माइनस ए माइनस बी ब्रेकेट में आपेलू है। हवे ब्रेकेटनी बर कोईपण संख्या है ये ब्रेकेट में आपेली होने बर माइनस की निशानी हो तो अंदरना चिन्ह बदलाई जाए ये तमारे याद रखवानू छे। ओके तो जो 3a छे तो 3a 3a मूकीशू, पची शू छे तो माइनस 2b छे तो माइनस 2b मूकीशू, माइनस ए बी छे तो माइनस ए, माइनस नी चिन्ह छे तो माइनस मूकीशू, पण अहीं छे ब्रेकेट में आपेलू छे एटले ए माइनस ए तो मुकाई गया। ओके माइनस ए अहीं जे माइनस छे एनु शू थई जशे प्लस थई जशे, केम कारण के ब्रेकेट में ब्रेकेटनी बार माइनस की निशानी एटले प्लस बी माइनस ए बी, ए बी केवा थई जशे माइनस ए बी प्लस थ्री ए बी प्लस बी माइनस ए, ख्याल आवी गयो। हवे शू करीशू तो सजातीय पद ने आपणे जोड़े लाईशू तो सौथी पहला 3a छे माटे 3a मूकी दईशू, ए वाला पद ने जोड़े लाईशू तो 3a एनु सजातीय पद अहीं बी छे अहीं शू छे ए बी छे, हवे आवशे माटे माइनस ए 3 माइनस ए बराबर। हवे जो ए आवी गयो बी नहीं आवे ए बी छे 3a तो लखीशू प्लस 3a, ख्याल आवी गयो सजातीय पद जोड़े लावाना पछी वच्चे प्लस ने निशानी। हवे बी वाड़ा लईशू तो माइनस 2b छे शू छे माइनस 2b तो माइनस 2b लखी काढ़ीशू। हवे बी वाड़ी सजातीय पद तो प्लस बी, हवे आ तो ए बी छे बराबर एटले नहीं आवे 3a 3a बी अने अहीं शू आपेलू छे तो बी एकलो आपेलो छे शू आपेलू छे बी एकलो आपेलो छे माटे प्लस बी। ओके आवी गयो। हवे कयो पद जोड़े लावाना छे ए बी वाला पद लावाना छे, कया पद जोड़े लावाना छे ए बी वाला पद जोड़े लावाना छे तो जो 2ab 2b ओके माइनस 2b प्लस बी प्लस बी ए आवी गयो। हवे शू करीशू हवे वच्चे प्लस नी निशानी मूकीने ए बी वाला पद जोड़े लाईशू प्लस। हवे जो अहीं ए बी आपेला छे तो सौथी पहला माइनस ए बी आपेला छे माटे माइनस ए बी लखीशू तो जो आ वाड़ू लईशू माइनस ए बी, बीजू आ रह्यू माइनस ए बी माटे माइनस ए बी अने प्लस थ्री ए बी। ओके ख्याल आवी गयो। हवे शू करीशू तो आज चल छे एने कॉमन काढ़ीशू, मीन चल शू छे ए छे ए कॉमन निकली जशे अने जे अचल छे तो त्रण अहीं कई ज ना होय माटे वन प्लस थ्री एना ए, ख्याल आवी गयो। एवी रीते अहीं प्लस निशानी मूकीशू, माइनस टू अहीं कई ज ना होय माटे वन
અહીંયા પણ વન જ હશે પ્લસ વન બી કોમન કાઢીશું એવી રીતે પ્લસ અહીંયા કશું જ નથી માટે માઇનસ વન અહીંયા પણ માઇનસ વન પ્લસ થ્રી અને એ બી કોમન નીકળશે હવે જે સરવાળા અને બાદબાકી છે તે તમને આવડે જ છે તો જુઓ થ્રી માઇનસ વન તો કેટલા થશે ત્રણમાંથી આપણે થ્રી અહીંયા કેટલા છે પ્લસ છે અહીંયા પણ પ્લસ છે માટે અહીંયા શું આવશે તો તમે જોઈ શકો છો કે થ્રી એ બી થ્રી એ છે અને અહીંયા પણ શું છે એ છે પ્લસ તો અહીંયા શું આવશે કે વન થ્રી માઇનસ બરાબર થ્રી માઇનસ એ વન પ્લસ માઇનસ વન બરાબર થ્રી માઇનસ થ્રી એ માઇનસ એ માઇનસ એ એટલે અહીંયા શું આવશે થ્રી માઇનસ વન માઇનસ વન તો આનો આન્સર શું આવશે તો ત્રણ અહીંયા ત્રણ છે ઓછા ઓછા શું થઈ જશે વત્તા ઓછા ઓછા વત્તા તો એકને એક બે ત્રણમાંથી બે જશે તો કેટલા રહેશે એક રહેશે કેટલા રહેશે એક માટે એક એ એવી રીતે આગળ તમને આપેલું છે માઇનસ ટુ પ્લસ વન પ્લસ વન તો કેવી રીતે તો ઓછા બે વત્તા એક એટલે ઓછા બેમાંથી વત્તા એક જાય તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે વન રહેશે અને વનમાંથી વન જશે તો કેટલા રહેશે તો પ્લસ ઝીરો બી ઓકે એવી રીતે પ્લસની નિશાની માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો ઓછા ઓછા વત્તા ઓછા એક એટલે બે થશે બેમાંથી ત્રણ જશે મીન ત્રણમાંથી બે જાય તો કેટલા રહેશે એક રહેશે કેટલા રહેશે એક રહેશે એટલે શું થશે વન એ બી આ રીતે તમારે દાખલો ગણવાનો છે સજાતીય પદ તમે જોઈ શકો છો કે એ છે થ્રી એ કેવી રીતે આયા ફરી સમજાવી દો આ જે બ્રેકેટ છે બ્રેકેટની અંદર માઇનસ અને પ્લસની નિશાની છે તો એ ચિહ્ન બદલે ગયા થ્રી એના થ્રી એ આ બીજા એ અને ત્રીજો એ અહીંયા મૂક્યા ખ્યાલ આવી ગયો થ્રી એ બીજો થ્રી એ અને થ્રી સોરી એના એ મૂક્યા માઇનસ એના માઇનસ એ મૂક્યા પછી બીવાળી સજાતીય પદ માઇનસ ટુ બી પછી બીજો પ્લસ બી અને ત્રીજો બી પ્લસ એ બીવાળા નજીક લાવ્યા હવે અહીંયા જુઓ ત્રણના ત્રણ અહીંયા કંઈ જ નથી એટલે એક અહીંયા એ છે બરાબર એટલે અહીંયા એક હોય એટલે એક આવી રીતે સરવાળો અને બાદબાકી કરી ઓકે હવે આપણે આગળનો દાખલો જોઈશું પાંચ એક્સ સ્ક્વેર વાય માઇનસ પાંચ એક્સનો સ્ક્વેર પ્લસ થ્રી વાય એક્સ સ્ક્વેર માઇનસ થ્રી વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ એટ એક્સ વાય સ્ક્વેર માઇનસ ત્રણ વાય સ્ક્વેર સૌથી પહેલાં સજાતીય પદને જોડે લાવીશું તો સૌથી પહેલાં છે બ્રેકેટમાં પાંચ એક્સ વર્ગનો વય હવે ચલ સરખા હોય એક્સ વર્ગ હોય અને વય હોય તો એવું બીજું ક્યાં છે તો તમે જોઈ શકો છો આ છે બરાબર એટલે થ્રી વય એક્સ સ્ક્વેર ખ્યાલ આવી ગયો અહીંયા કઈ નિશાની આવશે પ્લસની નિશાની આવશે હવે જુઓ હવે આ આવી ગયું અને હવે શું લઈશું તો એક્સનો સ્ક્વેરવાળો લીધો હવે વયનો સ્ક્વેરવાળો તો વયનો સ્ક્વેરવાળું કયું છે એક્સ વયનો સ્ક્વેર તો આ રહ્યું એટલે આ એક જ છે બરાબર એક્સ સ્ક્વેરવાળું લીધું હવે વય સ્ક્વેરવાળું એક જ છે માટે લખીશું આઠ એક્સ વય સ્ક્વેર પ્લસના પ્લસ મૂકીશું હવે કોનું લેવું હવે શું લેવું પડશે એક્સ સ્ક્વેરવાળું બરાબર એક્સ વયવાળું લઈ લીધું એટલે આટલું ફિનિશ હવે જો શું આપેલું છે માઇનસ ફાઈવ એક્સ સ્ક્વેર તો લખીશું માઇનસ ફાઈવ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેરની જોડે એક્સ સ્ક્વેરવાળું બીજું કયું છે આ રહ્યું પ્લસ એક્સ સ્ક્વેર તો લખીશું પ્લસ એક્સ સ્ક્વેર ઓકે હવે વત્તાની નિશાની મૂકીશું હવે વય સ્ક્વેરવાળું લઈએ તો શું છે માઇનસ થ્રી વય સ્ક્વેર એની જોડે વય સ્ક્વેરવાળું માઇનસ વય સ્ક્વેર અને માઇનસ થ્રી વય સ્ક્વેર ઓકે આવી રીતનું છે
हवे शू करीशू? तो सजातीय पद आपणे जे छे ए कॉमन करीशू, तो पांच ना पांच मूकीशू, अहीं त्रण छे तो वत्ताना वत्ता त्रण ना त्रण, एक्स स्क्वेर वाई आवशे, ओके। एवी रीते प्लसना प्लस ए आठ एक्स वाई नो वर्ग वत्ता, हवे जो अहीं केटला छे ओछा पांच, अहीं कशू ज नथी माटे एक आवशे, माटे ओछा पांच वत्ता एक, अने कॉमन शू छे तो एक्स नो वर्ग। एवी रीते वत्ताना वत्ता मूकीशू, अहीं शू छे तो ओछा त्रण, अहीं कंई ज नथी माटे वन हशे, अने अहीं माइनस त्रण। ख्याल आवी गयो? ओछा त्रण ओछा एक ओछा त्रण, अने अहीं शू आवशे? वाई नो वर्ग। હવે શું કરીશું? પાંચ વત્તા ત્રણ આઠ, એક્સ સ્ક્વેર વાય બરાબર વત્તા આઠ એક્સ વાય વર્ગ, ઓકે, પ્લસ ના પ્લસ, હવે શું આવશે? તો જુઓ અહીંયા શું આપેલા છે? ઓછા વત્તા, ઓછા વત્તા ઓછા, નિશાની કઈ? મોટી સંખ્યાની, તો પાંચમાંથી ચાર જાય તો, સોરી પાંચમાંથી એક જાય તો ચાર રહેશે, એટલે કેટલા? માઇનસ ચાર એક્સનો વર્ગ થશે વત્તાના વત્તા। હવે જો ઓછા ત્રણ ઓછા એક બરાબર, તો ઓછા ત્રણ ઓછા એક ઓછા ત્રણ, એટલે ઓછા ઓછા શું થઈ જશે? વત્તા, ત્રણ ને ત્રણ છ ને એક સાત થઈ જશે, શું થઈ જશે? સાત। જો ઓછા ઓછા વત્તા ત્રણ ને એક ચાર, પાછા કેવા ચાર થશે? માઇનસ ચાર, મોટી સંખ્યાની નિશાની, માઇનસ ચાર ઓછા ઓછા ચાર ઓછા ત્રણ, એટલે કેટલા થશે? ઓછા સાત, એટલે ઓછા સાત વયનો વર્ગ। હવે શું કરીશું? તો આઠ એક્સનો સ્ક્વેર વયના વય પ્લસ આઠ એક્સ વયનો વર્ગ, ઓછા વત્તા ઓછા ચાર એક્સ સ્ક્વેર, ઓછા વત્તા ઓછા સાત વય સ્ક્વેર, આ તમારો આન્સર। આ રીતે તમારે સજાતીય પદ જોડે લાવી અને દાખલા ગણવાના છે। હવે આગળનો દાખલો જોઈશું કે બ્રેકેટમાં થ્રી વાય સ્ક્વેર પ્લસ ફાઈવ વાય માઇનસ ફોર માઇનસ બ્રેકેટમાં એટ વાય માઇનસ વાય સ્ક્વેર માઇનસ ફોર। સૌથી પહેલાં આપણને કૌંસ આપેલા છે એ છૂટા પાડવા પડશે બરાબર, બ્રેકેટ કાઢવું પડશે, અને બ્રેકેટની આગળ માઇનસની નિશાની હોય તો અંદરના ચિહ્ન બદલાઈ જાય, સરવાળો હોય તો બાદબાકી થઈ જાય અને બાદબાકીનો સરવાળો થઈ જાય, ઓકે। તો પહેલું શું આવશે? થ્રી વાય સ્ક્વેર પ્લસ ફાઈવ વાયના ફાઈવ વાય માઇનસ ફોરના માઇનસ ફોર, માઇનસના માઇનસ જ આવશે। હવે જે આઠ વાય છે ના આઠ વાય, અહીં માઇનસ આઠ વાય સ્ક્વેર છે તો શું થઈ જશે? પ્લસ વાય સ્ક્વેર, અને અહીંયા પ્લસ ફોર। કેમ પ્લસ થઈ ગયા? કેમ કે બ્રેકેટની બહાર શું છે? માઇનસની નિશાની છે। હવે સજાતીય પદોને જોડે લાવીશું, તો પહેલું થ્રી વાય સ્ક્વેર છે, વાય સ્ક્વેર જોડે વાય સ્ક્વેર લાવીશું તો પ્લસ વાય સ્ક્વેર, એવી રીતે અહીંયા પ્લસની નિશાની, ફાઈવ વાય છે તો ફાઈવ વાય, અહીંયા માઇનસ એટ વાય છે તો માઇનસ એટ વાય, સજાતીય પદને જોડે લાવવાના, પ્લસના પ્લસ માઇનસ ફોર પ્લસ ફોર, ઓકે। હવે શું કરીશું? તો અહીંયા ત્રણના ત્રણ વત્તાના વત્તા, અહીંયા શું છે? કશું જ નથી, એટલે એક હશે વાય સ્ક્વેર, વત્તા પાંચ અને આઠ છે તો પાંચ ઓછા આઠ બરાબર, પાંચ ઓછા આઠ વયના વય પ્લસના પ્લસ, માઇનસ ફોર પ્લસ ફોર શું થશે? ઝીરો, વત્તા ઓછા ઓછા એટલે ઝીરો થઈ જશે। હવે ત્રણ વત્તા એક ચાર વયનો વર્ગ વત્તાના વત્તા, પાંચમાંથી આઠ જાય તો કેટલા રહેશે? ત્રણ, પણ કેવા? ઓછા ત્રણ, પાંચમાં નાની મોટી સંખ્યા, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ કરવાની, ઓછા ત્રણ વયના વય પ્લસના પ્લસ અને ઝીરોના ઝીરો, ઓકે, એટલે ફોર વાય સ્ક્વેર પ્લસ, અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે? પ્લસ માઇનસ માઇનસ થ્રી વાય પ્લસ ઝીરો, આ તમારો
आंसर। એટલે તમારે યાદ રાખવાનું કે કોઈ પણ બ્રેકેટ હોય અને બ્રેકેટની બહાર માઇનસની નિશાની હોય તો અંદરના ચિહ્નો બદલાઈ જશે। આ રીતે તમારા જે દાખલા છે એ સ્વાધ્યાયપોથી તથા નોટબુકમાં પ્રેક્ટિસ કરવાની છે। ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ।